આસો માસે નવરાત્રી ગુજરાતીઓ રાજ્યભરમાં પૂજા અર્ચના સાથે ગરબાની રમઝટ માણી ઉજવણી કરી માં આદ્યશક્તિની ઉપાસના અને આરાધના કરી છે. ત્યારે દક્ષિણ ગુજરાતની વિસરાતું જતું લોકનૃત્ય ઘેરૈયા નૃત્યની પણ માતાજીના ગરબાની સાથે આરંભ કરવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ધોળિયા અને હળપતિ સમાજનું લોકનૃત્ય ગણાય છે અને આ આદિવાસીઓનું પારંપરિક સમૂહ નૃત્ય છે. પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી નૃત્ય કરે છે અને 9 દિવસ સુધી ગામે ગામ ફરીને માતાની આરાધના કરે છે અને સમાજની સુખ શાંતિ માટે માતાની કૃપા મેળવે છે. ઘેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયકને કવિઓ કહેવામાં આવે છે. કવિઓ ગીત ગાય છે અને બીજા ઘેરૈયાઓ તેહેજી લે છે. ઘેરૈયાનો પરંપરાગત પોશાક સાડી, ડબલ ફાળનું ધોતિયું, ચોળી, ઝાંઝર, કેડે ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડામાં તથા માથે ફેંટો, એક હાથમાં દાંડીઓ, બીજા હાથમાં મોરપીછી, પગમાં મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શિવશક્તિ સ્વરૂપ ધારણ કરે છે. ઘેરૈયાઓ મંડળીઓ દૂર દૂર સુધી ઘેર લઈને જાય છે અને જેઓ નવરાત્રી દરમિયાન ઘેરૈયા નૃત્યનું રમઝટ બોલાવતા હોય છે. ઘેરૈયાની અનેક લોકવાયકા છે કે જેના સમયમાં કણિયામાની દીકરી જે ગામે પરણેલી હોય તે ગામ સુધી ઘેર લઈને જતા હતા. સામાન્ય રીતે એવી માન્યતા કે ઘેરૈયા મંડળીઓ જે ઘેરે જાય જેનું કલ્યાણ થાય અને દરેક પ્રકારની મનોકામના માતાજી પૂરી કરે છે. આમ દક્ષિણ ગુજરાતની વિસરાતી જતું લોકનૃત્ય ઘેરૈયા માતાજીના નવરાત્રીમાં આજે જોવા મળે છે. કિરીટભાઈ પટેલ, અમે આમ તો ભારતીય સંસ્કૃતિમાં માનીએ છીએ અને માતાજીનો નવરાત્રિનો 9 દિવસનો અવસર, હમણાં જ અમે અમેરિકાથી અહીંયા આવ્યા. અમે જ્યારે જ્યારે અમેરિકાથી અહીંયા પધારીએ ત્યારે આપણે માતાજીની જે નવરાત્રિની આજે આપણી સંસ્કૃતિ છે, જેને આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં ઘેરૈયા સંસ્કૃતિ કહીએ છીએ, એનો અમે આનંદ લઈએ છીએ, આશીર્વાદ લઈએ છીએ.
અને અમારી સર્વે મનોકામના માતાજી પૂરી કરે એ ભક્તિભાવથી અમે અમારા ઘરના આંગણે ગિરૈયાને વર્ષોથી બોલાવીને એની માનતા રાખીએ છીએ. રાજુભાઈ ડીનાઈકા, શ્રીરામ ગિરિયા મંડળ, ગળોઈ. આ અમારા બાપદાદાથી પરંપરા ચાલતો આવ્યો છે. અમારા ઘેર અમારી મલની માતાએ બાંધીને અમે નવસારી, સુરત, બારડોલી હરેક સિટીઓમાં અમે ગિરિયા મંડળ જઈએ છીએ. આ નારેશ્વરી રૂપ ગણાય, અધો શિવ પાર્વતીનું રૂપ કહેવાય આ ઘેરિયા એટલે. અને માતાજીની યાદમાં અમે 9 દિવસ વિતાવીએ છીએ. હરેક ભાવિક ભક્તો ભાઈ બહેનો અમને ઘરે બોલાવીને ઘેર અમારી ગરબા રમાડે છે.